અરે મિત્રો આજે આપણે પર્યાવરણમાં પાર્ટ 6 ખાધા વિના ના ચાલે એમાં આપણે આગળ ખરાકો ડા ખાલી જગ્યાને બધું લખી નાખ્યું છે આજે આપણે જોઈએ જોડકા રચો બંધ બેસતા જોડકા રચો બંધ બેસતા જોડકા રચો તો उत्तर एक बे वाक्य वा
ચડી સકતા નથી સવારમાં શું કહે છે કે દાદી કેમ જલ્દી દાદા ચડી સકતા નથી તો જવાબ આપણો હવે તો જવાબ લખી કે દાદીમાં ખૂબ જ ગળા હોવાથી દાદી ખૂબ જ ગળા હોવાથી અશક્ત છે અશક્ત છે તેથી જલ્દીથી તેથી જલ્દીથી દાદર ચડી શકતા નથી ચડી શકતા નથી કેમ જલ્દી દાદા ચડી શકતા નથી તો કે દાદી ખૂબ જ ગળા હોવાથી અશક્ય તેથી જે જલ્દી દાદા ચડી શકતા નથી સવાલ નંબર 2 કે દાદીની કેવી ડાયટ પસંદ છે દાદીને કેવી ડાયટ પસંદ છે કે દાદીને કેવી ડાયટ ભાવે છે દાદીને કેવી ડાયટ પસંદ છે તો જવાબ આપણે લખીએ કે દાદીને ખાંડ નાખેલી દાદીને ખાંડ નાખેલી દાળ પસંદ છે દાદીને ખાંડ નાખેલી દાળ પસંદ છે સવાલ નંબર 3 તમને કેવી દાળ ભાવે છે કે છે તમને કેવી દાળ ભાવે છે શું કે છે કે દાદીને કેવી દાળ પસંદ છે હવે કે છે તમને કેવી દાળ પસંદ છે તો જવાબમાં મને પણ ખાંડ અથવા મને પણ ખાંડ અથવા ગોળ નાખેલી દાળ પસંદ છે દાળ પસંદ છે તો ફરી જોઈએ આપણે કે પહેલા તો પ્રશ્ન નો નીચેના પ્રશ્નના ઉત્તર એટલે વાક્યમાં લખો સવારે દાદી કેમ જલ્દી દાદા ચડી શકતા નથી તમે તો ફટાફટ દાદા ચડી શકો તમે તમે દાદા કે દાદી માં તો દાદી જલ્દી ચડી શકે દાદા તો કે ના તો કે દાદી ખૂબ જ ગળા હોવાથી અશક્ત છે દાદી માં કેવા છે ગળા થઈ ગયા છે એટલે એ અશક્ત થઈ ગયા છે એટલે જે જલ્દી દાદા ચડી શકતા નથી બીજું દાદીને કેવી દાળ પસંદ છે તો કે દાદીને ખાંડ નાખેલી દાળ પસંદ છે સવાલ 3 તમને કેવી દાળ ભાવે છે તો કે મને પણ ખાંડ અથવા ગોળ નાખેલી દાળ ભાવે છે તો તમારી પ્રશ્ન 9 એવી સૂચના અને 3 પ્રશ્નના જવાબ બીજા માં આગળ લખું છું નીચે સમાય નહીં કે તમે દેખાય નહીં તો ઉપર બીજા સવાલ નંબર 4 સવાલ નંબર 4 કે અનાજના નામ જણાવો અનાજના નામ જણાવો કે અનાજના નામ લખો એ તો કયા કયા અનાજના નામ આવશે તો કે અનાજના નામ અનાજના ઘઉં પછી ચોખા બાજરી જુવાર મકાઈ વગેરે કઈ કઈ નામ છે
કઠોળના નામ જણાવો કઠોળના નામ જણાવો ઉપર આપણે અનારના નામ લખ્યા હોય આપણે કઠોળના નામ લખવાના છે તો કઠોળના નામ કઠોળના નામ આ પ્રમાણે છે તો તુવેર મગ મઠ અડદ પછી વાલ વટાણા ચણા વગેરે તો કે કઠોળના કઈ કઈ નામ છે કે કઠોળના નામ જણાવો તો કે કઠોળના નામ આ પ્રમાણે છે તુવે મગ મઠ અડદ વાલ વટાણા ચણા વગેરે સવાલ નંબર 6 કે આપણે ખોરાકમાં મુખ્યત્વે શું લઈએ છીએ આપણે ખોરાકમાં મુખ્યત્વે શું લઈએ છીએ શું લઈએ છીએ કે આપણે શું શું ખોરાકમાં ખાઈએ છીએ તો જવાબ આપણે લઈએ કે આપણે ખોરાકમાં મુખ્યત્વે આપણે ખોરાકમાં મુખ્યત્વે રોટલી શાક પછી દાળ ભાત ભાખરી રોટલો દૂધ રોટલો દૂધ પછી દૂધની બનાવટો ફળો વગેરે લઈએ છીએ કઈ રીતે ઉપયોગી છે
आहार माथी मलता पोषक तत्व आपणने शक्ति आपे छे आपणने शक्ति आपे छे જો ભૂખ લાગે ત્યારે
ત્યારે પેટ ખાલી લાગે છે પછી કામ કરવાની ઈચ્છા થતી નથી કામ કરવાની ઈચ્છા થતી નથી અશક્તિ જણાય છે અશક્તિ જણાય છે અને કંઈક ખાવાનું મન થાય છે અને કંઈક ખાવાનું મન થાય છે મને ભૂખ લાગી છે હવે આપણે પ્રશ્ન દર્શાવે તો તમારે પહેલા એક વાક્યમાં પ્રશ્નનો જવાબ લખે કે આ એક લીટી છોડી અને સૂચના મારવાની છે કે નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ લખો સવાલ તમને કેવી રીતે ખબર પડે કે ભૂખ લાગી છે તમને ભૂખ લાગી હોય તો મમ્મી કહો છો ને મમ્મી મને બહુ ભૂખ લાગી છે મને કંઈક ખાવું છે એવું કહો છો ને તમે તો એટલે કે છે તમને કેવી રીતે ખબર પડે કે મને ભૂખ લાગી છે તો શું કહે છે ભૂખ લાગે ત્યારે પેટ ખાલી લાગે છે કામ કરવાની ઈચ્છા થતી નથી